जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठान, आप जो रहा छो तीर समाचार। दर्शक मित्रों, छोटाउदेपुर जिलाना पावीजेतपुर तालुकानो भारज नदी उपरनो जे ब्रिज छे क्षतिग्रस्त थता तेने बंद करवामां आव्यो छे। वाहन व्यवहार अने तेने एक महीना उपरांतनो समय थवा आव्यो, जो कि हजु सुधी तेनुं कोईपण प्रकारनुं समारकाम शुरू करवामां नथी आव्युं। एक सप्ताह पूर्वे कांग्रेस द्वारा छोटाउदेपुर जिला वहीवटी तंत्रने एक आवेदनपत्र पाठवामां आव्युं हतुं, अने तेमां वहेली तके आ ब्रिजने शुरू करवामां आवे अथवा तो नजीकथी कोई डायवर्जन आपवामां आवे तेवी मांग करवामां आवी हती। अने जो तेमने योग्य प्रत्युत्तर नहीं मळे तो तेओ 29मी तारीखे चक्का जाम करशे तेवू तेमणे चीमकी उच्चारी हती। अत्यारे आपणे पावीजेतपुर वन कुटीर पासे छीए के ज्यां मोटी संख्यामां पोलीसनो काफलो आ चीमकीने लईने खड़की देवामां आव्यो छे। आप जोई शको छो अहींया एक बे त्रण चार पोलीसनी जे गाड़ियों छे साथे मोटी संख्या में पोलीसनो काफलो छे। कही शकाय के आखे आखू एलसीबी जिलानू एलसीबी तंत्र अहींया मौजूद छे। एलसीबीनो तमाम स्टाफ अहींया मौजूद छे। पावीजेतपुरना पीएसआई अहींया मौजूद छे, डीवायएसपी पण अहींया मौजूद छे। त्यारे आजे समय आपवामां आव्यो हतो 11 वाग्यानो, परंतु अत्यार सुधी अहींया कोई एटला बधा कार्यकर्ताओ एकत्रित थया नथी। आपणे वात करीशुं जे लोकोए आजे अहींया चीमकी उच्चारी थी तेना माटेनी। विष्णुभाई कांग्रेसना जे युवा प्रमुख छे ते अहींया मौजूद छे, तेमनी साथे वात करीशुं। विष्णुभाई, आजे शुं कार्यक्रम छे अहींया? आज रोज आ नेशनल हाईवे 56 जे सिहोद पुल धराशायी થવાને કારણે અવરજવર બંધ કરેલ છે, એક અને જેનો આજે એક મહિનો પણ પૂરો થયો છે, એ બાબતે અમે 28 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું। સરકારી તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી નથી કરી, ગઈકાલે મિટિંગ કરી એમાં પણ ખાલી આશ્વાસન આપ્યું છે। એ બાબતે આજે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ અને આમ જનતા દ્વારા અહીંયા આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવેલ છે। શું એટલે આંદોલનમાં શું કરવાના છે? અમે રસ્તા રોકો કરી ચક્કાજામનો પ્રયત્ન કરીશું, પરંતુ આપ કદાચ જોઈ રહ્યા છો એમ કે લોકશાહીનો અવાજ દબાવવા માટે જેટલી સંખ્યામાં લોકો આવ્યા એનાથી વધારે સંખ્યામાં પોલીસ તંત્રનો કાફલો પણ ખડગી દેવાયો છે। એનો મતલબ એવો થાય છે કે સરકારી તંત્ર દરેક બાબતોમાં નિષ્ફળ પુરવાર થાય છે, અને જ્યારે લોકો પોતાનો અવાજ ઉઠાવવા માટે રોડ પર નીકળે છે ત્યારે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને લોકોના અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે। બિલકુલ વિષ્ણુભાઈ, અત્યારે કોંગ્રેસ દ્વારા આ અલ્ટિમેટમ આપવામાં આવ્યું, કોંગ્રેસના કયા કયા નેતાઓ અહીંયા ઉપસ્થિત રહેવાના છે? અહીંયા ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબ, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જગાભાઈ રાઠવા સાહેબ, છોટાઉદેપુર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સરોજબેન મંચુરી, તેમજ કોંગ્રેસ જિલ્લા સેવાદળના પ્રમુખ રાજારામભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, કાર્યકારી પ્રમુખ શ્રી શશીભાઈ જેવા તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહેવાના છે। વિષ્ણુભાઈ, પોલીસનો કાફલો તો ખડકી દેવામાં આવ્યો છે, અને તમે તમારા આંદોલનની શરૂઆત કરો તે પહેલાં જ તમારી અટકાયત જો કરી લેવામાં આવે, આગામી પગલું શું રહેશે? આગામી લડત તમે કઈ રીતે લડશો? અગાઉ મેં વાત કરી એમ કે લોકશાહીમાં લોકોને પોતાનો અવાજ બુલંદ કરવા માટેના કાર્યક્રમો કરવાના હોય છે, અને જ્યારે આ પ્રશ્ન માત્ર કોઈ વ્યક્તિગત કે પાર્ટી બાબત નહીં પરંતુ આમ જનતાને, વેપારી વર્ગને, નોકરિયાતોને પારાવાર મુશ્કેલીઓ પડે છે અને પૈસાનો દુરુપયોગ થાય છે, સમયનો બગાડ થાય છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈ આવનાર સમયમાં પછી જો આજે અમારા આંદોલનને દાબી દેવામાં આવશે તો આવનાર દિવસોમાં વ્યૂહાત્મક રીતે કાર્યક્રમો કરીને આ આંદોલનને નીચે સુધી અમે વધારે જ્વલનશીલ બનાવવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ, તો આ હતા વિષ્ણુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ છે। અત્યારે તેમના અલ્ટિમેટમ પ્રમાણે તેઓ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે, કોંગ્રેસના જે નેતાઓ તેમણે જે નામ ગણાવ્યા છે તેઓ અહીંયા એક એક કરીને અહીંયા આવી રહ્યા છે, પરંતુ તે પૂર્વે જ કહી શકાય મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ અહીંયા મોજૂદ છે, અને તેઓ પોતાના આંદોલનની શરૂઆત કરે તે પહેલાં જ કદાચ તેમની અટકાયત પણ કરી લેવામાં આવે, તેમને ડિટેન કરવામાં આવે। પરંતુ અહીંયા સવાલ મોટો એક એ થાય છે કે શા માટે તેમને આ આંદોલન કરવાની જરૂર પડી? તે લોકો જે વિષય ઉપર આંદોલન કરી રહ્યા છે તે વિષયને, તે પ્રશ્નને હલ કરવા માટે તંત્ર કેમ સક્ષમ નથી? જો તંત્ર દ્વારા આ પ્રશ્નને હલ કરી દેવામાં આવે તો કોંગ્રેસને આ આંદોલન કરવાની જરૂર જ ના પડે। અને એવું પણ નથી કે માત્ર કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે પાવીજેતપુર પોલીસ મથકની અંદર એક બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં પાવીજેતપુર પંથકના જે સરપંચો છે, વેપારીઓ છે, ગ્રામજનો છે, તમામ લોકો ઉપસ્થિત હતા, ખેડૂતો છે ઉપસ્થિત હતા, અને
साथ तंत्र तरफ थी नेशनल हाईवे ऑथोरिटी ना नायब कार्यपालक इजनेर था, छोटाउदेपुर नायब पुलिस अधीक्षक था, अने खाण खनिज विभाग अधिकारी पण हता, मामलतदार हता। अने तेमनी रूबरू में जारे आ चर्चा थई अने आ प्रश्न बाबते परामर्श करवामां आवी त्यारे हूँ पण त्यां मौजूद हतो। एक पण सवालनो जवाब आपवामां नेशनल हाईवे ऑथोरिटी सक्षम न हती, तेमनी पासे प्रजाना एक पण सवालनो जवाब न हतो। अत्यारे जे रीते डायवर्जन आप्युं छे, पब्लिके बनाव्युं छे, तंत्र एने बनावा माटे बिल्कुल घसीने ना पाड़ी रही है कि नदी में डायवर्जन न बनावी शकाय, कारण के काले उठीने कोई दुर्घटना सर्जाय तो जवाबदार कोण? अत्यारे पब्लिके बनावी छे ने तेना उपरथी अवर जवर थाय छे। आश्चर्यनी वात ए छे कि एना उपरथी तंत्रना अधिकारीओ पण अवर जवर करे छे। परंतु बीजो सवाल ए पण छे कि अत्यारे जे डायवर्जन नी जग्याए जे रूट डायवर्ट करवामां आव्यो छे वाया रंगली चोकड़ी, ए रंगली चोकड़ी उपर एक जे नाळू छे सेवा सदन पासे ते पण बेसी जवा आव्यु छे, ब्रिज छे तेनी पण क्षमता नथी, आगळ बोडेलीमां जे मोड़ासरवाळो ब्रिज छे तेनी पण क्षमता नथी के आटला हेवी व्हीकल तेना उपरथी पसार थई शके। ज्यारे आ ब्रिजनी क्षमता नथी तेम छतां तेनी क्षमता करता वधारे वजनवाळा भारधारी जे वाहनो छे तेना उपरथी पसार थई रह्या छे, अने जो तेमां कोई दुर्घटना सर्जाय तो जवाबदार कोण? नेशनल हाईवे ऑथोरिटी जवाबदारी लेवानी छे કે જિલ્લા વહીવટી તંત્ર તેની જવાબદારી લેવાનું છે ખરું? છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।